माय कृष्णेन निहताः सांजुनेन रणेषुवे प्रवर्त्य शान्त्यसुरा कौशले देशे भूमोहि समगो द्विज मुनिशापनृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वीतासुरे बोलो स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज श्री राधारमण देव श्री लक्ष्मी नारायण देव श्री नर नारायण देव श्री गोपीनाथ जी महाराज श्री मदन मोहन जी महाराज श्री बाल कृष्ण लाल श्री रामचंद्र भगवान श्री काष्ठभंजन देव ओम नमः पार्वती पते हर हर महादेव। बधा भक्तों जय जगन जय स्वामीनारायण। श्री हरिचरित्र चिंतामणी काल एक ज प्रसंग वाँचो तो अपने एट याद हे राजा वाँचे तो भूलाई जाए कोने याद है एक ज प्रश्न एक ज प्रसंग वाँचो तो भावसार कर्षण नो प्रसंग तो एक पण बहु महत्वनो हतो। બોલ્યા જેવો પ્રસંગ છે પેલો હાથી રાખતા ને હાથી એક પટેલ હાથી માટે ભાત લઈને ગયા ઘેરે મહેમાન આવેલા પણ એક જ લાડુ લઈ ગયા ચૂરમોનો એટલે હાથી બિચારો ખાતો ખાતો કે બાપા એક જ લાડુ લાવ્યા કે થોડોક વધારે લાવવા હતા ને તો એક તો એક પણ ગળ્યો કેટલો કે હાથી બીજા શું બોલો કશું બોલ્યો નહીં બીજે દાડે એ ચાહ નાખતો પણ એકનો એક ચાહ નાખી ગયો હળ એકને એક ચાહ માંક્યું એટલે પટેલ ભાત લઈને આવ્યા જૂત એક ચાહ હાકેલો એટલે પટેલ એક ચાહ હાક્યો તો એક તો એક પણ ઊંડો કેટલો કે એમ પ્રસંગ એક હતો પણ જબરો પ્રસંગ હતો। આધ્યાત્મિક પથનો એકો કોઈ કહેવાય અથવા તો એકડાને સ્થાને કોઈ કહેવાય એ ભગવાનના સ્વપ્નો દ્રઢ આશરો નિશ્ચય એ થયા પછી તમે જે સાધનો કરો બધા મોક્ષ કરતર બની જાય અને એક તમને પરમાત્માની દ્રઢતા નથી તમે હજારો સાધનો કરો તેમ છતાંય પણ મોક્ષ થઈ શકે નહીં મુક્તિ સંવિત બની શકે નહીં એટલે મોક્ષને માટે બહુ જ મહત્વની ચીજ છે ભગવાન સ્વપ્નો નિશ્ચય થાવ। જેને પ્રભુના સ્વપ્ન નિશ્ચય થઈ જાય એને કામ થઈ જાય। જોકે વાત કરવી જેટલી સરળ છે એટલું કામ જીવનમાં વસ્તુને સાકાર કરી એટલી સરળ નથી બહુ ગહન છે। નિષ્ઠા એક તો પરમાત્માનું માનુષિક ચરિત્ર જ્યારે હોય ત્યારે સંશયને માર્ગ છે। પોતાના જીવનમાં કોઈ દેશકાળ આવે ત્યારે પણ પરમાત્માનું સ્વરૂપમાં સંશય થવાને માર્ગ છે। ભગવાનના માનુષિક ચરિત્ર જોઈએ ત્યારે મનમાં એમ થાય ભગવાન આવડા મોટા ભગવાન આવું કરે આ તે ભગવાન હોતા છે ત્યારે માર્ગ છે।
ઘણું બધું ભજન કર્યા પછી દેશકાળ આવે, બે દેશકાળ, બહારનો અંદરનો, ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સંશયને માર્ગ છે કે મેં આટલું બધું કર્યું તો ભગવાન મારું આમ કર્યું. અમારા જેતપુરમાં છે ને એક રાજકોટના ભગત આવતા હતા દર પુણ્યમ ભરવા માટે, ઘનશ્યામ મહારાજ પાસે ઉભા ઉભા કીર્તનો બોલે આખી મત આહુડાઈ લે જાય, બધા એના કીર્તનો સાંભળી ખૂબ રાજી થાય કે ભગત બહુ પ્રેમવાળા છે. એને એક જ દીકરો હતો, મારા દમ ચડી ગયા. હરિકૃષ્ણદાસ સ્વામી બહુ સમર્થ સાધુ, સ્વામીને ખબર પડે કે ફલાણા ભગતનો દીકરો ધામમાં ગયો એટલે સ્વામીને મનમાં થયું ધીરજ આપવા આપણે જઈએ. રાજકોટ ગયા તો એ ભગતને ખબર પડે કે સ્વામી આવે, તો એ પહેલાં ભગત કંઠી તોડી નાખી હતી અને કહેવડે સ્વામીને કહ્યું મારીને ધક્કો ન ખાય, ઘણાને હાથ હાથ છે કે કોઈનો ધ્યાનમાં નહીં મારો ધ્યાનમાં એવો કે, એટલે બહુ કઠણ છે. નહીં તો આખી મેં આવડે હાલ્યા હતા. એટલે વડોદરાના પ્રભુદાસનો પ્રસંગ છે ને, દીકરો ધામમાં ગયો ને બે પાંચ જણા કીધું એલા ભલામણ તો સ્વામિનારાયણ નથી, તારા દીકરાને સ્વામિનારાયણ તેડી ગયા, કંઠી તોડી નાખી. નાથ ભક્તિ બહુ મનાયો, મારે હવે કાંઈ કંઠી બંઠી નથી પહેરવી, મારા પ્રગટ બિરાજતા હતા. તો પણ મહારાજે સંદેશ મોકલ્યો છે, એક રડામાં ઉત્સવ છે હાલતું, તો કે આવું ખરો. પણ એક શરત, મહારાજ મને મારા દીકરાના દર્શન કરાવવા તો આવું, તો કે હાલ ને કાંક થાય લઈ આવ્યા ગરડા આવ્યા. નાથ ભક્તે દંડ કર્યા પણ એ ન કર્યા, કારણ કે એને અભાવ ગયો તો ન કર્યા. મહારાજ કે આ પ્રભુદાસ કેમ આમનો ઉભો અક્કડ, મારે કે અક્કડ તો અકડ આવ્યો એ મોટી વાત સમજો ને, તો આવવાનો નહોતો આમ કોકે. મહારાજ એનો દીકરો ધામમાં ગયો એટલે એને અભાવ ગયો. મહારાજ કે આપણે એને પૂછો, પેલા મેં એને પહેલાં કીધું તું એલા તારા દીકરાનું ધામમાં તેડી જાઓ, એને હા પાડી હતી, મારે તેડી જાઓ વાંધો, પણ હું તેડી ગયો તો. મારે કે પણ મહારાજ મને પૂછો તો પછી મારે કેમ ના પાડવી, મારો એકનો એક હતો, બીજાને હાથ હાથ હતા, કોઈ ન લઈ ગયા. નાથ ભક્તે કીધું મહારાજ એને આપ એના દીકરાના દર્શન કરાવો છો, લાલ છે લાવ્યો છો તો દર્શન કરાવો. મહારાજ કે સારું ઘેલે જાઓ ને ત્યારે પાણી અંજલી આપજો, દીકરો દર્શન દે હે. તો ઘેલે જઈને પાણી અંજલી આપી, દીકરો દેખાણો, મારો દીકરો મારો દીકરો મારો દીકરો કરતા જ્યાં ભેટવા ગયા ને ત્યાં છોકરો ભાગ્યો, છોકરો આગળ ને બાપા પાછળ. એ દોડતા દોડતા શેખ દાદાના દરબારમાં આવ્યા અને વાસુદેવ નારાયણ ઓરડામ છોકરો જતો રહ્યો, પ્રભુદાસ પાછળ ગયા, અંદર ગયા છોકરો નમળે, ઢીલા ઝપ થઈને આવ્યા મારા પા. મારે કે કેમ થયું, છોકરાને દર્શન થયા કે થયા તો ખરા પણ બોલ્યો નહીં કે. તે મહારાજ મારી સાથે બોલે એવું કંઈક કરો. મહારાજ કે સારું જાય ને માળા ફેરવ, છોકરો દર્શન દેશ ને બોલશે ખરો. ને માળા ફેરવ માંડ્યા, પાંચ માળા થઈને તો છોકરા પાસે દર્શન દીધા, મારો દીકરો કરતા ભેટવા ગયા ને. તો છોકરો કે કોણ દીકરો કોણ બાપ, કે હાલી મળ્યા તે, હું તો તમારો એક જ વાર દીકરો થયો, તમે મારા સો વાર દીકરા થયા કે. અને ઓલા જરા બે શબ્દ કે કંઠી તોડીને કે શરમ નથી આવતી કે, અને મારી હારે જો રહેવું હોય તો ફરી કંઠી પહેરી લો ને તો અક્ષર તમે ભેગા થાવ, નહીં તો કોઈ દી જિંદગી મેળા થવા નથી કે. બે શબ્દ સાંભળ્યા તો કંઠી તોડી નાખી, તે આવડા મોટા સર્વોપરી ભગવાન મળ્યા મૂકી દીધા. આટલું કરે છોકરો અદ્રશ્ય થઈ ગયો. પણ પ્રભુદાસ ને આંખ ખુલી ગઈ, મહારાજ પાસે દંડવટ કર્યા. મહારાજ કે મહારાજ મને ફરી વાર કંઠી પહેરો. મહારાજ કે અમારી કંઠી એવી કાંઈ સસ્તી નથી, આ છોકરો મરી ગયો તોડી નાખ, કાલે તારું ઘરવાળું મરી જાય તોડી નાખ. મારે 7-8 વર્ષ પહેલાં ઘટના ઘટી હતી, એક જણાનો ફોન મને આવ્યો, મને કહે સ્વામી ઘરનું માંદું છે, રોગ પકડાતો નથી, ભગવાનને પ્રાર્થના કરું હાજુ થાય. હજુ એને કહેવા જતો સારું ભગવાનને પ્રાર્થના કરશું, એને કાંઈક નિયમ આપવા જતો, તે બોલ્યો એ કીધું સાંભળી લો, જો ઘરનું હાજુ નહીં થાય ને તો કંઠી તોડી નાખી. મેં કે અત્યારે તોડી નાખી, ભલા માણા ભગવાન કરતાં ઘરનું માણા વધારવાળું તને. એટલે નિશ્ચય થવો એ કઈ નાની વાત નથી. એટલા માટે તો મહારાજે વચનામૃતમાં કીધું, મહારાજ કે પુત્ર દેનારો મળે, ધન દેનારો મળે તો ભલભલાને પ્રતિતિ આવી જાય, પ્રતિતિ ન આવે તો મારા માચા ખાચર છે. કેટલા વચનામૃત છે કોલ્યો ગોતોજી, કેટલા વચનામૃત છે? એટલે કે તું એલા તું કે હું તારું નામ મિત કહી દે રીતે, હે થોડોક આગળ પાસે થાય મેં ભેગું થઈ જાય તારું 38 માં. એક વાર તાળી સદાવ. મધ્યનો 38મો વચનામૃત છે.
મહારાજ કે ધન દેનારો મળે, પુત્ર દેનારો મળે તો ભલભલાને પ્રતીતિ આવી જાય. ભગત હોય તો એ જો મહારાજ ને કરિયાણા ગયા, ખબર કરિયાણા તે કાળું મકવાણા બહુ મોડા આવ્યા દર્શન કરવા. મહારાજ કે એલા તું ક્યાં ગયો હતો અત્યાર સુધી આવ્યો નહીં, આવ્યા ને 3 કલાક થઈ, તને ખબર નથી તો ખબર હતી તો ગયો હતો ક્યાં ત્યારે? મારે કે મહારાજ કિમિયા વાળો આવ્યો હતો કે તે મહારાજ એ તાંબામાંથી રૂપ બનાવી દેતો હતો એટલે ગયો હતો. તમે બનાવી દો મહારાજ કે ભલામણ તાંબામાંથી રૂપ બનાવી દી ત્યાં તને એમાં પ્રતિ આવી ગયો, અમને મૂકીને આવી ગયો એ કે તમે બનાવી દો. મહારાજ કે તાંબામાંથી રૂપાયની ક્યાંક લોઢું લઈ જાય એમ તો હોનું બનાવી દઉં કે કામ થઈ ગયું ને અર્જુનભાઈ? એ અર્જુનભાઈ લોઢામાં પોપટા હતા, લોઢામાં થવાનું બનાવી દો કે લૂપડ્યો કોશ લઈ આવ્યો. કોશ પછી લાવે તો ભારે મહિનો લાવે ને, કોશ લઈ આવ્યો મારીને આપી. મારા કોશ હાથમાં લેવા ઘા કર્યો તો હોને થઈ ગઈ, રાજી થઈ ગયો. આખી કોશ તો વેચવા જવાય ને, આખી કોશ ને ખરીદે કોણ? કટકા કરવા પડે ને, એટલે ગાભમ વીટી અને લુહારની કોઢે ગયો. કોઢે નીલ કોઢમાં ખબર પડે, કોઢ લુહારની કોઢ નહીં ખબર પડે, લોહારની કોઢમાં કેટલા ખબર પડે, લોહારની કોઢે ગયો. તને નહીં ખબર ધેરિયા? નહીં, આખો આખો સમય મળ્યો બદલાવા, સમજાણું. આ કોઢનું ઇંગ્લિશ ક્યાંથી ગોતી કાઢજો, કોઢનું ઇંગ્લિશ હું થાય. લોહારની કોઢે ગયો પણ દિવસ મોડો ગયો, દિવસ હાથમાં થયો ને ત્યારે આમ થોડું થોડું અંધારું થયું તો બહુ નથી થયું એટલે એટલે જૂનો જમાનો લાઈટો તો હતી ને એટલે એટલે કોઢ બંધ કરી દીધી ખખડાવી, રહેતા હતા અંદર જ કોઢની અંદરથી રહેવાનું હતું. કોઢ ખોલો કોઢ ખોલો, લોહાર કે અત્યારની હવાર કે અત્યારે ખોલો તો શું કામ, તો ખાનગી કામ છે ખોલો ને. એટલે કોઢ ખોલી અંદર જઈને બાહણું બંધ કરીને પછી ઓલું કપડું કાઢ્યું, કાંઈ હોના ની કોશ. એટલે લોહાની આંખ ફાટી ગયું, હોના ની કોશ કે કેમ લાવ્યા તો કાંઈ કટકા કરવા છે. એરણ ઉપર મૂકી અને ઘણ માર્યો, એ કટકો થઈને છટક્યો પણ એ સોનાની કોષમાંથી નાનો કટકો છટક્યો એની આરે લુહારનો મગજે છટક્યો. એ તો કોઢ ખોલી ઊભી બજારે હેડ્યો, કાળું મકવાણ ઘેરે હોનાની કોશ, કાળું મકવાણ ઘેરે હોનાની કોશ, કાળું મકવાણ ઘેરે હોનાની કોશ. ઓલો તો વીટી જલ્દી ઘેરે આવ્યો પણ આખા ગામમાં જાહેર થઈ ગયું, કાળું મકવાણ ઘેરે ખોને ખોશ. એને ઘરવાળાને કહે કે હવે એક કામ કર, હું ઘડીક વાર સુઈ જાઉં તું જાય અને પછી તને ઊંઘા ત્યાં તું મને જગાડજે, પછી તું સુઈ જાય હું જાગીશ. આ ચોર લોકો આવવાને મૂકવા નથી કે આપણને એમ કહીને કાળું મકવાણા હોતા. અહીં તો જોકો આવે ન આવે ત્યાં કોક ચોરે ડોકું કાઢ્યું એના ઘરના કે જાગો જાગો કે ઓલો ચોર ડોકું કાઢે. જાગ્યા વડે અડધો કલાક બે જાગ્યો, વળી ગયા હું ઘડી ખુઈ જાઉં, હું તને 5-10 મિનિટ ત્યાં વળી પાછા ચોર ડોકું કાઢ્યું. એમ હવાર હવારે જાગ્યા, બે માં થઈ ગયા હું હુવાણું નહીં, હવાર થઈને ત્યાં લાલ ઘૂમ આખ્યો થઈ ગઈ. મારા સભા કરી ત્યારે આવ્યા પણ લાલ ઘૂમ આખ્યો. મહારાજ કે અરે કાળું ભગત આ આ આ આ લાલ ઘૂમ આખ્યો કેમ થઈ ગઈ, શું થયું? હવે તો તમારી ઘેરે હોને કોશ્યું છે અને લાલ આ કેમ મારી ગયા લાખ આ હોય ને કોશ જ લાલ કરી ગયા. કૃપા કરી ભાઈ લોઢા ની કરી દો કે. એટલે કોઈ ધન દેનારો મળે, કોઈ પુત્ર દેનારો મળે, એટલે ભગવાનના સુખનો દ્રઢ નિશ્ચય થાવ એ બહુ જ કઠણ કામ છે, બહુ જ કઠણ કામ. અને જેને થઈ જાય એના પર પરમાત્માનો રાજીપો પણ એટલો જ ઉતરે, એ ભગવાન માટે કુરબાન થઈ જાય. તમે ઇતિહાસ તમે જો તો રુક્ષ્મણીજીને ભગવાનનો દ્રઢ નિશ્ચય નારદજીએ કરાયો હતો, વચ્ચે સાધુ તો આવે જ, નારદજીએ કરાયો હતો. બહુ વિસ્તારવાળી ગાથા એટલે વિસ્તાર નથી કરતો નીલ, વિસ્તાર નથી આપણે કરવો, સમજાણું. ટૂંકમાં જ કહેવું છે, ક્યારેક ક્યારેક કોઈ કે ટૂંકમાં કહેવું પછી ઘરે બહુ લાંબુ, પણ આપણે લાંબુ નહીં કરીએ, ટૂંકમાં જ કહેશું. શિશુપાલની સાથે સંબંધ કરી દીધો, બહુ વિસ્તારવાળી ગાથા એટલે વિસ્તાર નથી કરતો. રુક્ષ્મણીજીને ખબર પડી, રુક્ષ્મણી બહુ દુઃખી થયા. નારદજી કીધું પ્રેરણા દેવા એક પરમેશ્વર છે દ્વારકાધીશ, એટલે પોતાના મહેલે પાછા આવ્યા ને દ્વારકાધીશને એક પત્ર લખ્યો 7 શ્લોકનો, એમાં એક છેલ્લો શ્લોક 7મો બહુ સરસ લખ્યો છે.
હું તમને મનોમય વરી ચૂકી છું. જ્યારથી નારદજીના મુખ થકી તમારી મહત્તા સાંભળે છે ત્યારથી મનોમય વરી ચૂકી છું. હવે આ દેહ કરીને બીજાને વરવું મારા માટે શક્ય નથી, માટે આપ મને લેવા માટે પધારો. આમ છ શ્લોકમાં બધી વિનંતી લખી, સાતમા શ્લોકમાં એમ લખ્યું, કદાચ આપ તો બહુ મોટા છો, ભગવાન તો મોટા છે, આપ તો બહુ મોટા છો, મારી વિનંતી આપ સ્વીકારો કે ન સ્વીકારો, પણ મારું અંતિમ ડિસિઝન તમને આપી દઉં. તમારા મનમાં એમ થશે કે હું નહીં જતા, આ પડી કોકને પરણી જાહે, પણ એમ હું પરણું એમ નથી. યસ્યાંગ્રી પંકજ રજ નપ યસ્યાંગ્રી પંકજ રજ સ્નપનમ મહાંતો વાંછંત્યુ મા પતિરિવાત્મ તમોપહત્ય યર્યાંબુજાક્ષ નલવે ભવત પ્રસાદમ. હું બહુ સ્પષ્ટ કહું છું કે આપ નહીં આવો ને તો આપના વિરહમાં આ દેહ પાડી નાખીશ, બીજો જન્મ ધારણ કરીશ અને ફરીવાર આપને પ્રાપ્ત કરવા માટે સાધના કરતી રહીશ, ફરીવાર નિમળ ફરીવાર દેહને પાડી નાખીશ, ત્રીજી વાર જન્મ ધારણ કરી, એક બે ત્રણ નહીં જરૂર પડશે કરોડ જન્મ ધારણ કરીશ, પણ પરણીશ તો તમને જ પરણીશ, બાકી નહીં પરણીશ. અને એ પત્ર લઈને સુદૈવ જયારે દ્વારકાધીશ પાસે ગયા અને દ્વારકાધીશને આગળ રજૂ કર્યો કે ભીષ્મકના દીકરી એણે આ પત્ર વિદર્ભ દેશમાંથી મોકલ્યો છે, હજી ખીચામાંથી કાઢતા હતા, ભગવાન કહે ખીચામાંથી પત્ર કાઢવાની જરૂર નથી, રુક્ષ્મણજીએ એ કાગળમાં પત્ર નથી લખ્યો, મારા કલેજા ઉપર લખ્યો, મારા કલેજા ઉપર લખ્યો. પણ એ ક્યારે જન્મો ખતમ કરી નાખી છે. આપણે કંઈક સંકલ્પ કરીએ મંદિર આવવાનો, આમ થાય મંદિર જતા આમ થઈ જાય, એમ ત્રણ દિવસ ન પૂરું થાય, ચોથી જાઓ તો બંધ થઈ જાય. નિષ્ઠા બહુ મહત્વ. એટલે ગઈકાલનો પ્રસંગ, કરશન ભાવસારને તાવ આવ્યો હતો, એના ભાઈ મહારાજ પાસે આવ્યા, મહારાજને કે મહારાજ મારા ભાઈને તાવ આવ્યો છે, આપના દર્શન ઈચ્છા છે, આપ પધારો. મહારાજ ગયા તો હું હતું, ઢોલીએ દોરો બાંધેલો હતો, મહારાજ પાછા વળી ગયા. મહારાજ કે તારા ભાઈને અમારો ક્યાં વિશ્વાસ છે, કરશન ને અમારો ક્યાં વિશ્વાસ છે, અરે કે એને અમારો વિશ્વાસ નથી તો અમારો કામ હાજો કરો. બોલતા મહારાજ પાછા વળ્યા, અને મહારાજ પાછા વળ્યા ત્યારે કરશને કીધું, મહારાજ ઉભા રહો, સાંભળતા જાઓ, મેં આ દોરો ઢોલીએ બાંધ્યો નથી, કોણ જાણે કોણ બાંધી ગયું, મને ખબર નથી, કૃપાનાથ પાછા વળો, દોરો તોડી નાખો. અને મહારાજ પાછા વળ્યા અને કરશને માથે હાથ મૂક્યો, મહારાજ કે આ તો તારો તાવ ગયો, આખી જિંદગી ગયો આવે, અને મહારાજે કરશનને સાજો કર્યો. એ પ્રસંગ આપણે ગઈકાલે જોયો હતો ને, કે સાંભળ્યો તો ઠીક. એકવાર ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં મહારાજ પાસે ખેતો તથા ભીમો આવ્યા, બે ભાઈ, ખેતો તથા ભીમો બે ભાઈ આવ્યા, ને મહારાજને પગે લાગીને કહ્યું છે, હે મહારાજ અમારી ડોશી મરી જાય છે, તેને દર્શન દેવા પધારો. ઓલા કે મારો ભાઈ યાદ કરે આ કે મારી ડોશી મરી જાય છે, ભગવાન ધરતી ઉપર આવે ત્યારે એને આમ હક નહીં લેવા દેતા, લોકો દોડધામ ચાલુ રહેતી છે. એટલે જો ને ઓલા એક ફરી વરસાદ થતો હતો, વરસાદ ચાલુ હતો, અને ચાલુ વરસાદમાં મહારાજ જતા હતા, મૂળ મુકુંદ બ્રહ્મચારી પાસે છત્ર ધરો, આંબી ન હગે ત્યારે ડોશી બેઠી કે ઓહો હો હો હો, આ સ્વામિનારાયણ આ ચાલુ વરસાદમાં શાંતિ બેહે જ કે, આપણે સમજ્યા ગ્રહસ્થ છે, છોકરા પરણાવો હોય વરાવો એટલે દોડધામ કરીએ, આને ક્યાં છોકરા પરણાવા છે, તો આ નિરત નથી બેતા, મારે ક્યાં ડોશી બોલમાં, તારે તે એક બે છોકરા, અમારે તો હજારો છોકરા છે કે, એમ શાંતિ બે પોહાય ક્યાંથી. ખરેખર મહારાજ આ ધરતી પર આવીને બહુ દાખલો કર્યો, આપણે આપણા જેવા જીવાત્માને પોતાનું સુખ ઓળખાવા માટે સંતોએ બહુ દાખલાઓ કર્યા, બહુ દાખલો કરી, હજારો અત્યારે તો અદ્યતન ટેકનોલોજી, તે દાડે કોઈ ટેકનોલોજી નહોતી, કોઈ ટેકનોલોજી નહીં. અહીંથી રાજકોટ સમાચાર પોગાડો હોય તો બપોરે પોગે, સવારના સમાચાર બપોરે પોગે, ઘોડું લઈને જાય તો, નહીતર તો સાંજે ન પોગે, બોલો. અને પછી રિટર્ન આવે સમાચાર તે બે દેડા થઈ જાય,
એક જણો કે ખબર મને કે ભાષ્યમાં એમ લખ્યું છે કે પહાડ ઉલ્લંઘાઈ જાય તો પછી સૂતક ન પાડવું પડે, નદી ઉલ્લંઘી જાય પછી સૂતક ન પાડવું પડે. કે મેં કીધું બ્લમણ હા દેશકાળ પ્રમાણે એનું એનું અર્થઘટન કરવાનું હોય તે દાડ લખ્યું વાત સાચી. કારણ કે પહાડ ઉલ્લંઘે એટલે એ અંતર વસ્તુ હોય તો અંતર ન્યા પોખતા પોખતા એ સમાચાર પોખતા દહ દાડા થઈ જાય, હું તો પૂરું થઈ ગયું એટલે ન પાડવાનું લખ્યું છે. હવે તો અમેરિકા દીકરો બોમ્બ થાય પહેલા સમાચારો લગભગ 5 વાગે બોમ્બ થવાનો છે, ડોક્ટર એપોઇન્ટમેન્ટ આપી છે કે 5 વાગે બોમ્બ થાય. હવે હવે બોમ્બ થયા પહેલા બોમ્બમાં ખબર પડે ને એ કોઠારી હું છે ઇંગ્લિશ તો કોઠારી મળ્યું આવડવા ગ્રેજ્યુએટ છે ને તારે એમ તેમ નથી પોપટા તને તને આવડે પોપટા તા બોન એટલે જો એમ વિદેશ તારા મનમાં કે મને જ ઇંગ્લિશ આવડે ના બાપા મારે પોપટા તને ઇંગ્લિશ આવડે વાત કરે આલી મળ્યા છે એમ ભારે મોટી ધાડ મારી. પાંચ વાગે બોન્ડ થવાને એને બદલે 4:45 સમાચાર છે 5 વાગે લગભગ ઘડિયાને કાંટે બોન્ડ થાય ઓલા 5 વાગે રીંગવા હું છું બોલો એટલે અત્યારે સૂતક પાળવું પડે. હા ઇન્ડિયાનું હોય તો અમેરિકા પાળે છે, પાળવું જ જોઈએ. અમેરિકાનું હોય તો અહીં પાળવું જોઈએ, સૂતક પાળવું જ જોઈએ. જન્મનું 10 દાડાનું એમાં 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 વિભાગ છે પાછો જન્મ મૃત્યુમાં. 7 પેઢી અંદર અંદર સૂતક હોય ને તો 7 દી પાળવું પડે. 14 પેઢી અંદર અંદર હોય ને 8 થી 14 પેઢી તો 3 દિન પાળવું પડે. 14 પછી એટલે 15 થી 21 પેઢી સુધી હોય તો 1 દિવસનું પાળવું પડે. અને 21 પછી હોય તો સ્નાન માત્ર રહે એવું ભાષ્યનું વિધાન છે. પાળવું જોઈએ સૂતક. બધા વિધાન અલગ અલગ છે. એમાં સૂતિકા હોય ઘણી ફેર ફોન આવેલું કહી દઉં એટલે મારે ફોન ન આવે. સૂતિકા હોય એટલે માનો દીકરો કે દીકરી જન્મે તો એના 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 બાપાને પિતાને કે વગેરે વગેરે 10 દાડ પાડવું પડે. પણ સૂતિકા જે હોય એને દીકરો જો જન્મે તો 10+21 દિવસ પાડવું પડે. દીકરી જન્મે 10+30 એટલે 40 દી પાડવું પડે. પણ સૂતિકાને પોતાને માને પોતાને આ બધા વિધાનો છે. આ શું કામ ને આમને તેમને બહુ લાંબુ ન કરવું એટલા માટે જે લખ્યું છે આપણા હિત માટે લખ્યું. ક્યારેક આપણને આજ સમજાય તો કાલ સમજાય. જો કે હવે તો સાયન્સ આવ્યું એટલે બધાને સમજાવવા મળ્યું કે રજાસલા ધર્મ લોકોને પાડતા ને રજાસલા ધર્મયુક્ત હોય ને કોઈ કોઈ ઓપરેશન કર્યા પણ એની દ્રષ્ટિ પડે તો ગુમડાને રૂજાતા. આજ એ ઓપરેશનથી રૂજાવતી આજ બધાને સ્વીકારવું પડે. અથાણા ઉપર એની દ્રષ્ટિ પડે અથાણું બગડી જાય. એટલે શાસ્ત્રોમાં જે વાત બતાવી છે આપણા હિત માટે છે માટે બધાએ પાળવું. આ બધી શાસ્ત્રની મર્યાદા છે એને રાખવી એમાં આપણું હિત છે. શેમાંથી વાત આવી પાછી આ સૂતક ખેતો ને ભીમો. મારી માં માંદી છે અહીં તો ઓલા ઓલા કરશન ભાવસાર નો વિવાહ પૂરો થયો તે આ ખેતો ને ભીમો આવ્યો. મારી માં ડોશી માંદી છે મારા હાલો એટલે દોડધામ મહારાજે બહુ દોડધામ. કોઈ અદ્યતન ટેકનોલોજી નહોતી અને તેમ છતાંય માત્ર ગુજરાત નહીં ગુજરાત સિવાય પણ ભારત વર્ષના અનેક પ્રાંતોમાં ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થઈ ગઈ અને અનેક પ્રાંતોમાંથી અનેક મહાન વિદ્વાનો ભગવાન સ્વામિનારાયણના સાધુ થઈ ગયા. કેટલો દાખલો કર્યો કેટલો દાખલો કર્યો છે આપણે એટલો દાખલો અત્યારે નથી. એણે જે દાખલો કર્યો હતો બહુ દાખલાઓ કર્યા. જો કે એક એક વાત સરળતા થયો સંતો બહુ હતા ને સંતો બહુ હતા ને એટલે પ્રદેશ વહેંચેલા હતા. 25 ગામ હોય 25 ગામ એના વરમાં ફરવાના આમ બધું બી લેવાય જાય પણ એને 25 ગામ હોય એટલે 25 ગામ હોય એટલે 12 મહિના 15 દાડા રોકાય સંતો. આવતા પહેલાં રોકાતા ને નથી કહેતા 2 મહિના રોક મોટું ગામ 2 મહિના રોકાય બી નાના ગામ 8 દાડા રોકાય પણ એમ સરળતા હતી. અત્યારે આમ બહુ લાંબુ થઈ ગયું. મુંબઈ સંભાળવાનું સુરતે સંભાળવાનું અમેરિકા સંભાળવાનું ઇંગ્લેન્ડ બધું સંભાળવાનું. પણ એ સંતોએ જે દાખલો કર્યો છે એના પરિણામે આપણે ભગવાન ઓળખાયા છે. એટલે ખેતર ભીમાએ કીધું મહારાજ મારી માં માંદી છે તેમ જલ્દી પધારો મરી જાય છે તેને દર્શન દેવા પધારો. ત્યારે મહારાજ કહે ચાલો જોવા આવીએ અને મારા જોવા માટે ગયા. એમ કહીને તેની ઘેરે પધાર્યા અને તે ડોશીની છાતી ઉપર એક ચણાવીને મૂલ્યું ત્યારે તુરંત તે બાય બેઠી થઈ. ત્યારે ભીમો તથા ખેતો રાજી થયા. મહારાજ એની છાતી ઉપર જ્યાં પડતો ચણાવી મૂક્યો અને બીમારી બધી ગાયબ થઈ ગઈ. જોકે બીમારી મોકલનારા એ છે ને કાઢનારા પણ એના એ છે. સમજાણું
બીમારી મોકલે છે એ પણ સારું છે અને કાઢે છે એ પણ સારું છે. તમને ખબર, ભૂખ લાગે એ સારું છે અને ખાઈ સારું છે. શું કહો છો કે ખાઈ એટલું સારું છે? બોલો તો ખરા. ભૂખ લાગે એ સારું છે, ભોજન કરીએ એ સારું છે. ભૂખ જ લાગે રાખ ભોજન કરીએ અને એટલે ભૂખ જ લાગે ખાવાનું કઈ નતો યાર દુખે દાળિયાનું થઈ જાય, બે સારું છે. એટલે ઠાકોરજી ક્યારેક દુઃખ મોકલે, સુખ સારું લાગે એમ નહીં, દુઃખે સારું છે. કારણ કે દુઃખ મોકલે ને પછી સુખનો આનંદ બહુ આવે. ગોપાલ સ્વામી વાતમાં બહુ સરસ લખ્યું. સ્વામી કે માંદો માણસ થયો હોય અને પછી થોડોક સાજો થાય, મગનું પાણી પીએ ને રાજી થઈ જાય. મગનું પાણી પીવા માટે રાજી થાય, હવે વાંધો નહીં એમ. કોઈક ભાઈ કે હવે હવે બધું સારું છે, એનો એને હારાનો આનંદ આવે. દુઃખ પછી સુખનો આનંદ છે. એકલું સુખ છે ને એ સારું નથી. અહીં આપણે જો ઠાકોરજી એટલે ત્રણ ઋતુ કરી, ચોમાસું, શિયાળો, ઉનાળો. ચોમાસું હોય ને ત્યારે મેં હવે હવે વરસાદ બંધ થાય સારું, નહોતું વિચારતા દિવાળી કહેતા, હવે બંધ થાય સારું કે દિવાળી બંધ થતો નથી. એ બારે માર અને જેઠ મહિનો થતો હોય વરસાદ થાય થાય વરસાદ થાય થારું વરસાદ થાય થારું. એ ના એ પાછા કારતક મહિનો તો બંધ થાય થારું, બારે મહિના વર્ષે રાખે તો ગમે ન ગમે. એટલે ઠાકોરજી બધું ડિફરન્ટ ડિફરન્ટ કરતા હોય છે, એ આપણા હિતને માટે કરતા હોય છે. દુનિયામાં બે જ ઋતુ છે, ભારતમાં ત્રણ ઋતુ, તમને ખબર છે. અમેરિકામાં બે ઋતુ છે. કેટલાને ખબર, ઊંચાત કરો તો કેટલાને ખબર છે? એટલાને ખબર, આ વિદ્યાર્થી કોને ખબર નથી? અમેરિકામાં બે ઋતુ છે, ઇંગ્લેન્ડમાં બે ઋતુ, અમેરિકામાં બે ઋતુ, ઓસ્ટ્રેલિયામાં બે ઋતુ, પશ્ચિમના ટોટલી દેશોમાં બે ઋતુ, ત્રણ ઋતુ જ નથી. શિયાળો ઉનાળો બે, શિયાળો ઉનાળો બે જ ઋતુ, વરસાદ બારે મહિના. એટલે આપણે જેમ કે મોજમાં વાલો ખુલ્લા મેદાનમાં કથા કરી એવું તો કોઈથી શક્ય જ ન બને. એ ક્યારેક આકો ટાટ કે કાંઈ નીકી નહીં. નહીં નીલ તારું શું કેવું, તું ને તે હાથ આંગળી ઊંચી ન કરી ભલામણ કરી તે. અચ્છા થેન્ક યુ. એટલે બહુ સરસ પ્રસંગ આપણે જોતા હતા કે મારા છાતી ઉપર પગ મૂક્યો અને દુશ્મન હાજા કરી દીધા. ત્યારે ભીમો તથા ખેતો રાજી થયા અને પછી મારા દરબારમાં પધાર્યા ને વળતે દિવસે મારા સંતની પંક્તિમાં મોતિયા લાડુ ફેરવતા હતા. તે વખતે ખેતો અને ભીમો બે ઊભા હતા. તેને મહારાજે અડધો તાસડો લાડવા છેડામાં નાખ્યા, તેમાંથી બે ત્રણ હેઠા પડી ગયા. ત્યારે મહારાજે ભીમાને કહ્યું રહેવા દે, મર હેઠા પડ્યા. ત્યારે ભીમો કહે પ્રસાદી રહેવા દેવાય, એમ કે લાડવા લઈ લીધા. કેટલો બધો મહારાજની પ્રસાદીનો મહિમા, બહુ મોટો મહિમા છે શાસ્ત્રમાં ભગવાનની પ્રસાદીનો. એટલે બધાને કહું છું, લક્ષ્મણ ચેનલમાં સાંભળતા એને પણ કહું છું કે તમારા પ્રત્યેકના ઘરમાં ઠાકોરજીનું થાળ કરજો, ઘી દૂધ તેલ પાણી બધું ગાળજો અને જોજો, પછી ઠાકોરજીનો થાળ કરજો, ભગવાનને જમાડજો અને પછી જમજો. ભગવાનનો પ્રસાદી ભૂત જમશો તો બુદ્ધિ શુદ્ધ થાય, ભગવાનને પામવા માટે મન આતુર થશે. કોઈ કેમ કે આ તો ભગવાનનો પ્રસાદ જમે છે તો આમ કેમ છે? તો સાંભળજો, એ જમે છે તો એમ છે, ઠામકો નો જો પ્રસાદ ન જમે તો તેની દિશા જ ભૂંડી થઈ જાત. એક જણો મને કહે તમે લસણ ડુંગળી ને એમ કહો છો, તમો ગુણી છે, લસણ ડુંગળી ખાય એટલે મગજ તપી જાય. એ કે આવો તમને ઘણા બધા દેખાડ, લસણ ડુંગળી ન ખાતા તો બહુ તપતા હોય. અને એવા ઘણા બધા બતાવું, ન ખાતા તપતા, ઘણા બધા એવા બતાવું કે ખાતા હોય ને તોય ન તપતા હોય. મેં કીધું વાત તમારે સાચી, પણ સાંભળો, નથી ખાતો ને તપે છે. એ જો ખાવા મળે ને, એ જો ખાવા પડે તો ભૂકા કાઢી નાખે, કંઈકને ઉલાળી નાખે. આ નથી ખાતો અને તેમ છતાં નથી તપતો, એ જો બંધ કરી દે ને તો ભગવાનનો પરમ ભગત થઈ જાય. આગલા જન્મનો દાખલો છે. એટલે ભગવાનના ભક્તોએ ઘરે ઠાકોરજીને થાળ કરી અને પછી ભોજન કર્યું જોઈએ. પ્રસાદીનો મહિમા છે, જેથી કરીને બ્રહ્મા જેવા પણ ભગવાનનો પ્રસાદ લેવા માટે પધાર્યા છે. એકવાર ભગવાન કૃષ્ણએ ગ્વાલબાલ મિત્રોની સાથે ભોજન કર્યું અને એ વખતે બ્રહ્માજીને પ્રસાદ લેવાનું મન થયું, પણ પ્રસાદ તો સીધો ભગવાન આપતા નહોતા. એટલે બ્રહ્માજી સ્વયં યમુનાના ધરામાં માછલું બનીને ગયા કે હમણાં આધો તો આવશે ને, આધો છે એટલે એ પ્રસાદી મળશે એમ. ત્યારે ભગવાન કૃષ્ણ ગયા, અત્યારે છે ને કોઈ યમુનાના ધરામાં આધો નથી, બધા માટીમાં સાફ કરી નાખો. બ્રહ્મા વિચાર માથું પછાડતા પછાડતા, અરે રે ક્યાંથી શક્તિ ધક્કો ખાધો અને પ્રસાદ મળે નહીં. એવો જ પ્રસંગ
સ્વામિનારાયણ સંપ્રદાયનો પણ છે. મારે જેતલપુરનો યજ્ઞ કર્યો ત્યારે મહારાજ પણ માટી માથ સાફ કરાવ્યા હતા ધર્મની અંદર. ત્યારે પણ બ્રહ્માજી વગેરે આવ્યા તળાવમાં પ્રસાદ લેવા માટે, માછલા રૂપ ધારણ કરી. મહારાજ કે આજ બ્રહ્માજી આવ્યા છે. મારણ કે મારે એ ખાતરી હું મહારાજ કે તળાવમાં માછલા કે મારણ કે મારે તળાવમાં ખાસ માછલી મહારાજ કે ત્યારે જોવો મોટા મોટા કેટલા દેવતાઓ ભેગા, કેટલા મોટા મોટા મગરમચ્છો દેખા તમે જાઓ. એ બધા કોઈ દેવતાઓ બ્રહ્મ વગેરે છે, અમારો પ્રસાદ લેવા માટે આવ્યા છે. પણ એટલે એના ભાગ્ય નથી કે એને પ્રસાદ પ્રાપ્ત થાય માટે આજ કોઈ હાથ ધોવા જવાના નથી, માટીમાં હાથ સાફ કરી નાખવાના છે. પેલા એવું ઘણું હતું, પાણીનો ઉપયોગ લોકો બહુ ઓછો કરતા. અમુક અમુક નહીં તો કાલ લાઈટો થાય, અને અમુક અમુક તો લક્ષમાં બેઠા બેઠા ખડી પડ્યા છે જ્યાં લાઈટ થઈ ગઈ છે. અત્યારે પાણીનો ઉપયોગ થાય સારી વાત છે, પણ તોય માપે કરજો. વિદ્યાર્થીઓ બધાને કહો થોડુંક માપે પાણી વાપરજો. ભાઈ ઘણી ઘણી ફેર કેવું ખબર છે, આપણે આપણી જ વસ્તુને આપણા જ કામની વસ્તુને બગાડી નાખીએ. કાલે મેં ભાવનગરથી આવતો હતો ને, તે સરકારી બસ નીકળી, પણ મસ્ત બસ હતી. એટલે વિશાલ કોણ નહીં, નીતિને મને કીધું, મને કે ગુરુ આ સરકારી બસ, મેં કે આવી સરસ બસ, મને કે આ સરકારી બસો આવી થઈ ગઈ કે. પછી એણે વોલ્વો, આ વોલ્વો કે. પછી એણે એક વાત મને કરી, મને કે પણ ગુરુ આવી બસ હોય ને તોય કાંક થોડું ઘણું થાય ને તો લોકો તોડી નાખ, કાંક તોડી નાખે, બસોને હળગાવી દે. એટલે મને થયું કે મારે કથામાં આ ટકોર કરવી છે. મને યાદ આવી ગયું એટલે કહું તમને. એટલે હમણાં સરકારની જે સંપત્તિ આપણી સંપત્તિ છે. વિદ્યાર્થી બધાને કહું છું, જિંદગીમાં કોઈ ભૂલ નહીં કરતા. રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રપ્રેમ નહીં, વાતો રાષ્ટ્રપ્રેમની કરવાની. ત્રિજંગનો તમે ફરકાવી દો એટલે તમે રાષ્ટ્રપ્રેમ થઈ ગયો. જરૂર ફરકાવો, કારણ કે એ આપણું પ્રતીક છે સ્વતંત્રતાનું. પણ માત્ર ફરકાવવાથી જવાબદારી પૂરી નથી થતી. જિંદગીમાં ક્યારેક પણ સરકારી કોઈ પણ વસ્તુ, ક્યારેક આંદોલન કે પોહાય એવું હોય, કોઈ દી સરકારી વસ્તુ, દેશની કોઈ પણ સંપત્તિને એક રૂપિયાનું પણ કોઈ દી નુકસાન નહીં પહોંચાડવું. કોઈ દી બસનો કાચ નહીં તોડો, કદી પણ સરકારી ઓફિસનો કાચ નહીં તોડો. એક પણ રૂપિયાનું બગાડ આપણા હાથે થવો જોઈએ, એમાં આપણે તો ન જ થવો જોઈએ. હું કામ ખબર છે, ભગવાન સ્વામિનારાયણ આપણે આશ્રિત છીએ ને, સ્વામિનારાયણ સંપ્રદાય બહુ સમજુ સંપ્રદાય ગણાય છે. આપણાથી તો ન જ થાય, કોઈથી ન થવો જોઈએ. ભારત દેશની કોઈ પણ જનતાએ ભલે ગમે તે પોઝિશન થાય, પોઝિશન તો આડો આટલો મોટો દેશ આખો, આ તો ઠાકોરજી આખે છે આ દેશને, ને કેટલી બધી વસ્તી, વિધવિધ જાતિ, વિધવિધ રિવાજો, વિધવિધ સંપ્રદાયની માન્યતાઓ, વિધવિધ ધર્મ, ધર્મના અવલંબનો, અને તેમ છતાં દેશ હાલે છે એ ઠાકોરજી આખે છે. એટલે પ્રશ્નો તો હોય, સમજાણું પ્રશ્નો હોય, પણ પ્રશ્નનો ઉકેલ સંપત્તિ નુકસાન પહોંચાડીને કોઈ દી કાઢવાનો પ્રયાસ કરતા નહીં, એ મારી તમને ખાસ ભલામણ છે. દરેક વિદ્યાર્થીઓને લક્ષ્મણ ઘેરે બેસીને સાંભળતો એને પણ કહું છું, જિંદગીમાં કોઈ દી એક પણ સંપત્તિને બગાડ નહીં કરશો. આ કથાને ઘેરે બેસીને ખેડૂત લોકો સાંભળતા હશે, એને ખાસ એક ટકો કરું. સરકાર કે રોડ આમ કરે તૂટી જાય, તૂટી જાય, પણ કરે હું ખબર છે. હજી તો સરકાર રોડ બનાવી રહી હોય ત્યાં એની પાઇપ કાઢવાનું, રોડને તોડીને પાઇપ હોય કાઢે. આ બેઠેલ ખેડૂતોને કહું છું, રોડ તોડીને આ ખેતરમાં તો એટલે ખેતર પાણી લઈ જાવ. અડચણ ખોટી વાત છે કે મારી, રોડને તોડીને પાઇપો કાઢે એટલે ભલા માણસ. હજી તો 15 દિવસથી આ રોડ બનાવ્યો છે અને એક જગ્યાએ તોડો પછી તૂટતો જવાનો છે. ખેડૂત લોકો પણ ભૂલ ન, તમને ખબર છે રોડ બની રહ્યો છે, તેમાં અગાઉ પાઇપ નાખી દો ને, તમારે ભૂંગળા નાખી દો ને, એ કે તમે ના નહીં પાડે ખાડો કરીને, તેમ કહો ભૂંગળું નાખી દો, નાખી દો ઉપર ઉપર ડામર થઈ જતો. ખોટી વાત છે કઈ, ક્યારેક ક્યારેક આમ સમજાવીને કેવડી મોટી આપણે નુકસાની પહોંચાડીએ આ દેશને. આપણે પશ્ચિમનો દેશના જો વખાણ નથી કરતા, કારણ કે મને ખુદને આ દેશ જ ગમે છે, ભારત જ ગમે ને આપણને, આપણો દેશ છે. અહીંયા આ દેશે આપણને જન્મ આપ્યો, આ દેશે આપણને શ્વાસ આપ્યો, અન્ન આપ્યું, વસ્ત્ર આપ્યા, જીવન આપ્યું. પણ તેમ છતાં અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા દેશો, ઠંડા દેશ ને, એના 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 સ્ટેશનો વચ્ચે વચ્ચે બસો ઊભી ને, બસ સ્ટોપ હોય ત્યાં તે આખા કાચના હોય, આખા કાચના હોય. અને ક્યારેક ક્યારેક શહેરથી ગામથી દૂર હોય, પણ હું 20 વર્ષથી જાઉં છું ઇંગ્લેન્ડ અમેરિકામાં, એક પણ બસ સ્ટેશનનો કાચ એક પણ દેશમાં મેં ક્યારેય તૂટેલો ભાળ્યો નથી. એ લોકો દેશને, રાષ્ટ્રને વફાદાર છે, જ્યારે આપણે રાષ્ટ્રને ક્યારેક ક્યારેક ગદ્દાર થઈ જાય છે. રાષ્ટ્રીય સંપત્તિ પોતાની સંપત્તિ છે,
અને આપણે ક્યારે ક્યારે સરકાર આમ સરકાર એટલે સરકારે ચોક્કસ કરવું, આપણે કાંઈ નહીં કરવાનું. માટે આ વિદ્યાર્થીઓને ખાસ કહું છું, લક્ષ ચેનલ બેસીને સાંભળતા એને પણ કહું છું, કાયદા સરકારે કાયદાનું કંઈક પાલન ન કરવું. ટુ વ્હીલ હાંકનાર માટે સરકારનો કાયદો હું પેલો કે હેલ્મેટ, હા હેલ્મેટ પહેરવો. સરકાર કેટલા કાયદાઓ કરે તોય ન પહેરી, તોય ન પહેરી. જો કાયદા છે ને, અર્થતંત્ર સરકાર તંત્ર વ્યવસ્થા એ તો છે, સાથે આપણા સ્વાસ્થ્ય માટે છે. તમને હજારો એક્સિડન્ટો જોવા મળશે કે ટુ વ્હીલ પર જતો હતો અને ક્યાંક ભટકાણો અને માથું ભટકાણું પાણા રે એમરેજ થઈ ગયું, મળી ગયું. એવા હજારો ઘટના જોઈએ છીએ અને તેમ છે હેલ્મેટ ન જ પહેરે, બોલો ન જ પહેરે. એટલે બધાને કહું છું, હેલ્મેટ બેઠેલા બધાને કહું છું, ટુ વ્હીલ લઈને આવતો ને હેલ્મેટ ફરજિયાત પહેરવાનું, ફરજિયાત પહેરવાનું. ફોર વ્હીલમાં બેસતો આગળ બેસતા હોય એને બેલ્ટ બેલ્ટ સીટ બેલ્ટ ચોક્કસ બાંધવો. જો હું તો ગમે તે ગાડી બેઠો સીધો સીટ બેલ્ટ પહેરવું છે, હું કામ નહીં પહેરવાનું. આપણો કાયદો તો છે, આપણું એમ 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 આપણું હિત છે. થોડા વર્ષ પહેલાં પડવલામાં કથા આલતી હતી આપણી, ઓલો બાબરાથી કલરવાળું નામ મુનો ભાઈ આવેલો, મુનો ઠાકોરજીને કરું ને એ ત્યાં કલરનું કામ હતું, એ જતો હતો. મને કહો હું જાણે મેં કીધું આમ નીકળે પાછળ તો પાછળ મેં કીધું આ તો હેલ્મેટ પહેરાવીના જાશો ને, હેલ્મેટ તારી પાસે તો છે ને, મેં પહેરી લેતો. અને કોઈ દી હેલ્મેટ પહેરાવીના ગાડી નહીં આપતો, મને કે વાંધો ને પહેરી લીધો. ઠાકોરજી એવું કર્યું, એ બાબરા જતો હતો, તમે પૂછજો, તમે બાબરા જતો હતો વચ્ચે એક્સિડન્ટ થયું, એ ત્યાંથી નીકળ્યો વચ્ચે એક્સિડન્ટ થયું, એક્સિડન્ટ થયું એમાં ગાડી નુકસાન ગયું, પોતે ફગાવાનો હેલ્મેટ પહેર્યો, કે મેં અત્યારે હેલ્મેટ ન પહેર્યો તો હું વયો જાત કે પૂછજો મુના, આવી ઘટના ઘટી હતી. એટલે જે થાય આપણા હિત માટે હોય, માટે આ બધા કાયદા બધા પાલન કરવા જોઈએ. ભગવાનની જેમ આજ્ઞા છે તેમ એ પણ રાષ્ટ્રની સેવા કરે, એ પણ ભગવાનની એક આજ્ઞા છે. એટલે બધા વિદ્યાર્થીઓ કેટલા નક્કી કરો, જિંદગીમાં ક્યારે બસનો કાચ કે રાષ્ટ્રની સંપત્તિને રૂપિયા નુકસાન નહીં પહોંચાડવું, એ આજને દિવસે પ્રતિજ્ઞા કરી. એટલે ઊંચા હાથ કરો તો, એટલા વિદ્યાર્થીઓ બે હાથ ઊંચા કરો, બે હાથ ઊંચા કરીને પ્રતિજ્ઞા કરો કે જિંદગીમાં ક્યારે પણ રાષ્ટ્રની કોઈ સંપત્તિનું નુકસાન નહીં પહોંચાડવું, પોસાય તે પોઝિશન નિર્માણ. સરસ, અહીંયા બેઠેલાને કહું છું, લક્ષ ચેનલના જેટલા સાંભળતા હોવ એ બધાને કહું છું, આ ભૂલ ક્યારે કરતા નહીં. એટલે ભગવાનની પ્રસાદીનો બહુ મોટો મહિમા, એની પરથી કઈ વાત આપણે એક બીજો પ્રસંગ આપણે વાંચીએ. પ્રસંગ યાદ રહ્યો પાછો, હું પ્રસંગ વાંચ્યો આપણે, ખેતો ભીમો, એની માં ડોશીમાં થયા માંદા, મહારાજ ગયા છાતી ઉપર પગ મૂકીને માજીને કર્યા હાજા, અને પછી મહારાજ આપ્યા લાડવા. ખેતા ભીમાએ લાડવા તો લીધા ફાળમાં, પણ બે ત્રણ પેડે હેઠા. મહારાજ કે ભલે પેડે હેઠા તો કે નહીં મહારાજ, આ પ્રસાદની કેમ પડતી રહે મૂકી દેવાય એમ કહી, અને ભીમાએ લીધા હાથમાં. એ સરસ પ્રસંગ આપણે વાંચ્યો, વચ્ચે વચ્ચે એક બે બીજા પ્રસંગ લઈ લીધા કે ભગવાન કૃષ્ણએ પણ પ્રસાદની મહત્તા શું છે. બ્રહ્મા જેવાને જે પ્રસાદ ન મળે એ પ્રસાદ આપણને મળે છે, માટે પ્રસાદનો બગાડ અહીંયા નહીં ક્યાંય ન કરો. તમને કહો અહીં મંદિરમાં બગાડ નહીં કરતા બધા વિદ્યાર્થીઓ, પાણીનો પણ બગાડ ન કરતા. તમને કહું છું બધા વિદ્યાર્થીઓને, પાણી જો એક એક વસ્તુનો પોતાના ઘરથી કસર કરજો, એમાં સંસ્થામાં તો ખાસ કરજો, નહીંતર ક્યારેક ક્યારેક ખબર મફતની કોઈ વેલ્યુ જ નહીં એમ. જો કે એવું નથી, વિદ્યાર્થી બહુ વ્યવસ્થિત વર્તે છે, પણ તેમ છતાં કહું છું, બહુ ડાયા છે બધા, તેમ છતાં ટકોર કરું છું. સ્વામી વાત અમને કહ્યું, સ્વામી કહે કેટલાક તો ચાળણમાં અડધો અડધો લોટ જવા દે, તે ઘેરે એમ જવા દેતા હતા એમ ગુણા. તો વાત અમને લખ્યું બોલો, ઘણા તો કે વાટના ભડકા કરે છે ઘેર હતા, સાધુ માટે લખ્યું બોલો, ઘેર હતા તેમ ભડકા કરતા હતા એમ, ઘેરે જેમ પાણી વાપરતા મેં વાપરવું. એક ફીરું છે ને રસોડા માટો મારવા ગયો, એક ભગત એક વિદ્યાર્થી રોટલી ચોપડતો, આમ આમ પંજો બોળે પછી આમ ફેરવે આમ આ રોટલી પર પૂરણ પોળીને જેમ. મેં ઘેરે કેવી રીતે ચોપડો, મને કે ઘેરે ક્યાં ઠામકી ચોપડી જ કે. ચોપડજો વાંધો નહીં, પણ બધું આમ આમ દિલ આ પડે એમ કરવાનું, બરાબર. કોરી તો ખાવાની નહીં, ભગવાન સ્વામીને ઘેર કોરી હોતા જ ભલા માણા, ચોખ્ખું ઘેર જમો તમ તારે. એકવાર ગઢડે ભાવનગરથી વજેશી આવેલા, વજેશી બાપુ ભાવનગર નરેશ આવેલા,
ને ઉતારામાં ઉતર્યા હતા તે સમાચાર મારને થયા ત્યારે મહારાજે માણસ મોકલીને કહેવરાવ્યું છે તમે મંદિર જો આવો. વજેશી બાપુને કોઈ કાનભંભીરણ એવી કરેલી કે સજાનંદ સ્વામી એ ગરડામાં કિલો બનાવે છે અને પછી ન્યા દારૂગોળો બધો ભરવાના છે અને ભાવનગર પર ચડાઈ કરવાના છે અને ભાવનગર રાજ લૂંટી લેવાના છે એવા સમાચાર મોકલે. એટલે વજેશી બાપુ તપાસ કરવા માટે પોતે આવેલા બધા સાથે માણસો લઈને. ત્યારે વજેશીએ કહ્યું હું બપોર પછી આવીશ. તે પછી 4 વાગ્યાના વખતે મહારાજે દરબારમાં લીમડા હેઠે બિછાવણા પથરાવીને તૈયાર રાખ્યા ને મહારાજ ગાદી તક્યા ઉપર બિરાજમાન થયા ને આગળ સંત હરિજનની સભા બેઠી હતી. મહારાજ ને કીધું કે મારા 4 વાગ્યે આવીશ. 4 વાગે મારા દાદાના દરબારમાં લીમતોર નીચે બેઠા. લીમતોરનું દર્શન કેટલા કર્યા છો હું જાત કરો તો? ગરડા કેટલા ગયા છો? ગઢપુર જયારે જાવ ને ત્યારે મંદિરની પાછળ દાદા ખાચર દરબારગઢ છે એની મધ્ય લીમતરુ છે. આપણે તો ખાસ આપણે બધા સરદારવાળા છો ને બધા હું ચાત કરો સરદારવાળા કેટલા બેઠા હું ચાત કરો તો સરદારવાળા છે બધા વિદ્યાર્થી. આપણે તો ખાસ લીમતરુનું દર્શન કરવા જેવું કામ ખબર છે. એ લીમતરુનો આદેશ સરદારથી મળ્યો છે. ક્યાંથી મળ્યો છે? કારણ કે સરદારના વિઠલાનંદ બાળાનંદ વિઠલાનંદ અને બાળાનંદ એ સરદાર હતા, સરદારના હતા. સરદારનું જન્મસ્થાન હતા બાપ દીકરો, પણ પછી બંને સંન્યાસી થયા હતા. એ આત્માનંદ સ્વામીના શિષ્ય હતા, બંને આત્માનંદ સ્વામી શિષ્ય હતા. એક ફેર સરદાર આત્માનંદ સ્વામી પધારેલા, એમાં વિઠલાનંદ જે હતા ને એને 2 મહિના દીકરો ને એના ઘરના ધામમાં ગયા. એટલે આત્માનંદ સ્વામીને કીધું આવીને કે સ્વામી ઉપાધિ બહુ થઈ. સ્વામી કે હું ઉપાધિ થઈશ? નીલ હું ઉપાધિ થઈશ? તો કે ઘરવાળું ધામમાં ગયું અને છોકરો 2 મહિનાનો છે એને ઉછેરી મોટો કેમ કરો રોજ દોડાવવા ક્યાં જાવું? આત્માન સ્વામી એમાં કઈ મોટી વાત, તું દોડાવ મને કે? સ્વામી કે સ્વામી પણ મારી મશ્કેરી નહીં કરો, હું તો પુરુષ મને તો દોડાવવા. સ્વામી કે તો આવશે મને દોડાવવા. અને સ્વામીને વચન ધાવણાવ્યું અને દોડાવીને મોટો કર્યો. પછી આત્માન સ્વામીને શિષ્ય એટલે બંને સંન્યાસી થયા, બહુ સમર્થ થયા. એમાં ફરતા ફરતા ઉમેશ ગામ ગયેલા, સંધ્યા ઢળી ગયેલી અને ઉમેશ ગામની અંદર એભલબાપુ ગઢપુર નરેશ એભલબાપુ ત્યાં મહેમાન થઈને ગયેલા. અને એ બધા ફળિયામાં સૂતા હતા. એક મોટો ઘટાઘોર લીમતરો હતો, નીચે નાના છોડ ઉગ્યા હતા. બધાને ઊંઘ આવી ગઈ પણ એભલબાપુ નહોતી આવતી. એમાં એક નાના છોડમાંથી વારંવાર પ્રકાશ થાય, લીન થાય, પ્રકાશ થાય, લીન થાય. ત્યારે બાળાનંદે વિઠલાનંદને પૂછ્યું, ગુરુદેવ આ નાના એવા છોડમાંથી વારંવાર પ્રકાશ થાય, લીન થાય, પ્રકાશ થાય, લીન થાય, આ શું છે, આમ કેમ થાય છે? ત્યારે વિઠલાનંદે કીધું, બેટા બાળાનંદ એ છોડ કોઈ સામાન્ય નથી, સાક્ષાત અક્ષર ધામનો મહામુક્ત આત્મા છે. આ ધરતી પર, આ ધરતી પર ભગવાનનું અવતરણ થઈ ચૂક્યું છે અને વનવિચરણ કરતા 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 ગુજરાતની ધરતી પર આવશે. અને એક દાડો એ ગઢપુર જશે, લીમતર નીચે પોતાના બેહણા કરશે. વર્ષો સુધી નીચે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિની છોડ ઉછળશે, હજારો આત્માઓએ ભગવાનનું સ્વરૂપ સમજી અને ધામમાં જાશે. એ લીમતરુના દર્શન આજે પણ થાય છે. કારણ કે એબલ બાપુ પછી વિઠલાનંદ બાળાનંદ જતા રહ્યા એટલે જાગી અને પેલો છોડ હવારમાં છોડ માગ્યો, એક લીમતરુના છોડ લઈ જાઓ. તો લઈ જાઓ, ઘરના થોડા ના પડે એક છોડમાં લઈ જાઓ ને. અને એ લીમતરુના છોડને ઊંચકી અને મારતા ગોળે ગઢપુર આવ્યા અને દાદા ખાચરના એબલ બાપુ પોતાના દરબારગઢના મધ્યભાગમાં રોપ્યો અને લીમતરુ આજે પણ ગઢપુરમાં દર્શન આપે છે. માટે જે ન ગયા હોય એની બેસી સાંભળતા એને કહું છું, લક ચેનલમાં જે કોઈ સાંભળતો હોય ભગવાન સ્વામિનારાયણ આશ્રિત વૈષ્ણવ ભક્તો જે કોઈ એ લીમતરુને એકવાર દર્શન કરવા માટે ગઢપુર જાજો એ ભલામણ કરું છું. એટલે મારા લીમતરુ નીચે 4 વાગે સભા પરિણ બેઠા, મારાને ગાદી ત્યાં નાખી દીધા, સંતો પાસે ભક્તો બધા આગળ બેઠા અને વજીશી બાપુ પણ પધાર્યા. તે વખતે ઠાકોર વજેશી સભામાં આવ્યા અને મહારાજને પગે લાગીને સભામાં ગાદી ત્યાં ઉપર બેઠા. એના માટે પણ રાજા છે, 1800 પાદરના ધણી છે તો એનું સમાન જાળવું. મહારાજ કે વિદ્વાન હોય, સમાજમાં પ્રતિષ્ઠિત હોય કે રાજદ્વારી માણસ હોય, એનું કોઈ રીતે અપમાન કરવું નહીં. તો મહારાજાને સુંદર ગાદી ત્યાં બેસાડ્યા. તેને મહારાજે ઉપદેશીને વાતો કરીને પછી કહ્યું, પહેલાં ઉપદેશની વાતો કરી પછી મહારાજ બોલ્યા, ચાલો મંદિર જોવા, ચાલો મંદિર જોવા જઈએ આપણે. કે એમ કહીને મહારાજ ઊભા થયા, ત્યારે દરબાર પણ ઊભા થયા. એટલે મહારાજે તેમનો હાથ ઝાલ્યો અને પગેથી ચડીને મંદિરમાં ગયા. મહારાજ વજેશી બાપુનું કાંડું પકડી મંદિર ઉપર ગયા ને ઘુમટ બતાવીને બારી બારણા બતાવ્યા
ઘુમટે બતાવ્યો. મહારાજ કે જો બારી બાણો કે મતે કોઠાને બારી બાણા નો હોય, જો બારી બાણા છે કે બારી બાણા બતાવ્યા ને સજ્જા બતાવીને દેવના ત્રણેય બારણા બતાવ્યા. સજ્જા એટલે સુક્ષે દેખાડી અને ત્રણે દરવાજા દેખાડ્યા ને દેવના દર્શન કરાવ્યા. ઠાકોરજી પ્રતિષ્ઠા થઈ ગઈ એ બધા દર્શન કરાવ્યા ને કહ્યું તમને તો કોઈ કે ભરાવ્યું હશે જે, તમને લોકો ભ્રમાવ્યા છે ને, ભરાવ્યું હશે જે સ્વામિનારાયણ તો કોઠા કરે છે ને માહી મારા મેલ્યા છે, એટલે માહી બધો દારૂગોળો મેલ્યો છે, પણ એવું અમે નથી કર્યું. મહારાજ કે એવું અમે કર્યું નથી ને અમે તો ગોપીનાથજી દેવ પધરાવ્યા છે, માટે તેમાં તમે રાજી રહો, તેમાં તમે રાજી હો તો રાખીએ, ને તો જૂનાગઢ મુસલમાનનું રાજ્ય છે ત્યાં લઈ જઈએ, ને અમે તથા આ સંત હરિજન તમારા રાજમાં રહ્યા છે તો તમને દશો જ દઈએ છીએ. મહારાજ કે તમને રાજી કોઈ તો રહેવા દી, ન તો ગોપીનાથજી માને અમે જૂનાગઢ લઈ જઈ, આ દેવ બધા જૂનાગઢ લઈ જાઓ, અને સાંભળો અમે બધા અહીં રહ્યા છીએ પણ દશોદ વિશોદ, કારણ કે કર છે ને રાજાનો કર, એ અહીંથી અમે મોકલીએ છીએ. ત્યારે વજે છે કે મહારાજ મારું રાજ તો વાટકી જેવડું છે, તે તમારે પ્રતાપ કરીને સોનાને ફૂલે ફૂલી રહ્યું છે. મહારાજ મારું રાજ તો અડુક છે અને આપની કૃપાથી એટલા પ્રસંગમાં ઓળખી ગયા, નથી આવ્યા તો જોવા, પણ ભાઈ ભગવાન તો ભગવાન છે ને, ભગવાન તો ભગવાન છે ને, અને ભમરો તો કમળને પામી જાય યાદ રાખજો, અને પારસનો સ્પર્શ થાય તો લોઢું હોવાનું થઈ જ જાય, એને 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 પહેચાન કરાવી ન પડે. એમ વજેશી બાપુ થોડો પ્રસંગ તો ખોપડ્યો, ઓહ આ તો સ્વયં પરમેશ્વર છે, એટલે કીધું કૃપાનાથ આપની કૃપાથી મારું રાજ ફાલ્યું ફૂલ્યું છે. પ્રસંગ પૂરો કરે પછી બેહારીએ, વેદ વહેલો બેસી જાય તો પ્રસંગ અધૂર રહી જાય. મારું વાટકી જેવડું રાજ જો યાદ રાખજો, એનું એનું દાસત્વ પણ હોય ને સરળતા દેખાડે, બાકી વાટકી જેવડું રાજ નહોતું. 1800 પાદરના ધણી હતા વજેશી બાપુ, 1800 ગામના ધણી હતા, તેમ છતાં કે મહારાજ મારું તો વાટકી જેવડું રાજ છે. સૌરાષ્ટ્રનું મોટા મોટું રજવાડું એટલે ભાવનગર હતું. તેવા નિર્માનીપણાના વચન સાંભળીને મહારાજ રાજી થયા ને પછી ઉતર્યા. ત્યારે વજેશી કહે હે મહારાજ મારો તમે હાથ જાયલો છે તે અંત સમય મેલશો નહીં. જે ઓળખાણ થઈ ગઈ, મહારાજ તે મારો હાથ જાયલો છે તો અંતકાળ સુધી મુકતા નહીં, અંતે મને તેડવા માટે પધારજો. એમ કહી મહારાજને પગે લાગીને ઉતારામાં ગયા ને મહારાજે વચન આપ્યું. મહારાજ એમ તમારો હાથ મૂકશું નહીં, તમારો અંતકાળ જ્યારે આવશે ત્યારે તેડવા માટે આવશું. વચન આપ્યું ત્યારબાદ મારા સભામાં આવી બિરાજમાન થયા. એવી રીતે 270 વાતો થઈ. બે મિનિટ આપણે ભગવાન નામની ધૂન કરશું. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ
स्वामीनारायण भगवान श्री कृष्ण महाराज राधा रमण देव बाल कृष्ण लाल रामचंद्र भगवान काष्टभंजन देव नमः पार्वती पतये हर हर महादेव हर।